नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोशू गुजराती धोरण 9। आग ते बधाए मैं तमने एक बुक बनावा कीधुत ने कि तेरे गुजराती एक पाकी बुक बनावा रहें। अँ सुधी प्रश्न लखेला पहला काव्यना सविस्तार उत्तर आपो, त्या सीधी अपने मोटो प्रश्न लखेलो। हवे त्यार पछी आज आप लखीशू MCQ एटले के साचो विकल्प लखो। बराबर, साचो विकल्प लखो के आपेला विकल्प मांथी साचो विकल्प पसंद करी अने लखो। हवे एमां आपणे लखीए पहेलुं, हरी हरधर नो वीरो एटले कोनो वीरो? हरी हरधर नो वीरो एटले कोनो वीरो? जवाब मां आवशे ए बलराम नो, बी अर्जुन नो, सी अभिमन्यु नो, के डी दुर्योधन नो। हवे जवाब मां शुं आवशे? बलराम नो। कोनो आवशे? बलराम नो। हो तो आज जवाब से छे तेना पर आपणे गोल राउंड करीशुं। बराबर, बीजू कंई करवानुं छे नहीं। त्यार पछीनो बीजो MCQ लखीए, ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? એ હળધર જેવા, બી સોનામાં જડેલા હીરા જેવા, સોનામાં જડેલા હીરા જેવા, સી તારામંડળમાં ચંદ્ર જેવા, તારા મંડળમાં ચંદ્ર જેવા, હવે ડી કે સી અને બી બંને, ડીમાં આપણે આ ઓપ્શન છે અહીંયા, સી અને બી બંને જેવા, તો જવાબમાં શું આવશે? તો કે બી અને સી બંને જેવા, તો આપણે જવાબ આવશે ડી। બરાબર, આ એ, આ બી, આ સી અને આ ડી જવાબમાં આવશે કે ગોવાળોમાં ગિરધર સોનામાં જડેલા હીરા જેવા અને તારામંડળના ચંદ્ર જેવા ચમકાય છે। ત્રીજો MCQ છે, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા સ્ટેજ બરાબર દુખી દુખી થાય છે, કલ્પાંત કરે છે। પેલું આવશે દુખી દુખી થાય છે, બી કલ્પાંત કરે છે, સી ભાવમુક્ત બની જાય છે, ભાવ મુક્ત બની જાય છે, કે ત્યાર પછી ડી
હરખ પામી રહ્યા છે, હરખ પામી રહ્યા છે. તો જવાબમાં શું આવશે? ડી, કે હરખ પામી રહ્યા છે. ત્યાર પછી આપણે લખીશું ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. પહેલું લખીશું વાહલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. વાહલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. વાહલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. તો શું મહેકે છે? તો કે વાહલાની ફૂલની પછેડી. ફૂલની ખાલી જગ્યામાં આવશે પછેડી. ત્યાર પછી બીજું, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા ઊંચાઈ જોવા મળે. નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા ઊંચાઈ જોવા મળે. તો કેવી ઊંચાઈ જોવા મળે? તો કે અધ્યાત્મની. કેવી? અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે. ત્યાર પછી, સાંજ સમય સામળિયો ખાલી જગ્યાથી આવે છે. તો ક્યાંથી આવે છે? વૃંદાવન. તો સાંજ સમય સામળિયો વૃંદાવનથી આવે છે. ત્યાર પછી, શબ્દોની લિંગ ઓળખાવો. શબ્દોની લિંગ ઓળખાવો, કે સ્ત્રીલિંગ છે, પુલિંગ છે, કે નપુંસકલિંગ છે. તો હવે મોર છે, તો મોર શું કહેવાય? તો કે પુલિંગ. શું કહેવાય? પુલિંગ. તો આપણે લખીશું અહીંયા મોર, ત્યાર પછી લખીશું પુલિંગ. બરાબર. ત્યાર પછી છે આલિંગન. તો આલિંગન એટલે કે નપુંસકલિંગ. નપુંસકલિંગ. ત્યાર પછી છે સમાસ ઓળખાવો. સમાસ કેટલા કેટલા છે ને કયા કયા? તો કે કર્મધારય સમાસ, પછી તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ, ઉપપદ સમાસ. બરોબર. હવે એમાં પિતાંબર છે એ કયો સમાસ છે? તો એ કર્મ ધરાવે છે, એટલે કર્મધારય. કેવો? કર્મધારય. ત્યાર પછી છે નરસિંહ છે એ પણ કર્મધારય સમાસ છે. ત્યાર પછી વૃંદાવન એ તત્પુરુષ સમાસ. લખાઈ ગયું બધાને? ફરીથી અહીંયાથી જોઈને લખો. ખાલી જગ્યા પૂરો, ત્યાંથી વાહલાજીની ફૂલની પછેડી ચુવા ચંદનથી મહેકે છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. સાંજ સમય સામળિયો વૃંદાવનથી આવે છે. ત્યાર પછી શબ્દોની લિંગ ઓળખાવો. લિંગ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ. એટલે કે સ્ત્રી, તમે એમ બોલો કે જેમાં પાછળ ની આવતો હોય અથવા તો કોઈ સ્ત્રીનું નામ હોય, જેમ કે શોભા, અનેરી, આ બધું સ્ત્રીલિંગ કહેવાય. હવે પુલિંગમાં તો મોર છે, પોપટ છે, એ બધું પુલિંગ છે. ત્યાર પછી નપુંસકલિંગ એટલે કે જે શબ્દમાં જે સ્ત્રી અને પુરુષ બંનેમાં ન આવતું હોય, જેવા શબ્દો હોય, મીન્સ કે પિત્તાંબર, આલિંગન, એની ઇનપુંસકલિંગમાં આવે. બરાબર. જો અહીંયા મોર છે એ પુલિંગમાં આવેલું છે, આલિંગન છે એ નપુંસકલિંગમાં આવેલું
છે, બરોબર? ત્યાર પછી પીતાંબર, હવે સમાસ છે, તો પીતાંબર એ કર્મધારય સમાસ છે, નરસિંહ તો કર્મધારય અને વૃંદાવન તો તત્પુરુષ, લખાઈ ગયું બધાને? સરસ. હવે ત્યાર પછી શું લખીશું? સંધિ છૂટી પાડો, સંધિ છૂટી પાડો. લખીશું પીતાંબર. પીતાંબર લખ્યું તો પિત પ્લસ અંબર, પિત પ્લસ અંબર એટલે શું થાય? પીતાંબર. ત્યાર પછી છે સ્વર વ્યંજનો છૂટા પાડો. સ્વર અને વ્યંજનો મેં તમને આગળ શીખવાડેલું હતું, જો તમને બધાને યાદ હોય તો. હવે સ્વર અને વ્યંજન છૂટા પાડો, એમાં આપણે કરીશું ગિરિધર. ગિરિધર તો એમાં લખીશું ગ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ. ગિરિધર લખાઈ ગયું. ત્યાર પછી આપણે લખીશું નરસૈયા. બીજું છે નરસૈયા. હવે એમાં લખીશું ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ અ પ્લસ ઐ પ્લસ ય પ્લસ આ. સ્વર અને વ્યંજનો છૂટા પાડવાના છે એટલે ગ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ એટલે ગિરિધર. ત્યાર પછી નરસૈયા તો ન પ્લસ અ ન, ર પ્લસ અ ર, સ પ્લસ અ સૈ અને ય પ્લસ આ ઈયા, બરોબર? સમજાયું બધાને? લખાઈ ગયું બધાને? ચાલો હવે નમસ્કાર.